ગારીયાધર ધામેલ દામનગરની છોડતા માર્ગ 5 કરોડના ખર્ચે બનશે। ધારાસભ્ય વીરજીભાઈ ઠુમરે ખાતમુહૂર્ત કરી કામગીરીનો શુભારંભ કરાવ્યો। લોકોને રોડ રસ્તાઓની પૂરતી સુવિધાઓ મળે તેના પૂરતા પ્રયાસો કરાશે ધારાસભ્ય ઠુમર। બાબરા લાઠી દામનગર વિસ્તારમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છોડતા માર્ગની રાજ્ય સરકારમાં મંજૂર કરાવી ધારાસભ્ય વીરજીભાઈ ઠુમર દ્વારા ખાતમુહૂર્ત કરાવી ગુણવત્તાયુક્ત કામગીરી કરાવી લોકોને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છે। અત્યાર સુધીમાં લાઠી વિધાનસભા કરોડો રૂપિયાના માર્ગ મંજૂર કરવામાં આવ્યો છે, ત્યારે ધારાસભ્ય વીરજીભાઈ ઠુમરે દામનગર વિસ્તારમાં દામનગર ધામેલ અને ગારીયાધરને જોડતો માર્ગ 8.50 કિલોમીટરની લંબાઈ અને 5.5 મીટરની પહોળાઈ સાથેનો માર્ગ ₹3.5 કરોડના ખર્ચે રાજ્ય સરકારમાં મંજૂર કરાવતા આસપાસના વિસ્તારોમાં લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી। ગારીયાધર ધામેલ દામનગરને જોડતા માર્ગોનું ખાતમુહૂર્ત લાઠી બાબરાના ધારાસભ્ય વીરજીભાઈ ઠુમર દ્વારા કરી કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો। તેઓએ ખાતમુહૂર્તના પ્રસંગે જણાવ્યું હતું કે લાઠી વિધાનસભા વિસ્તારોમાં રોડ રસ્તાઓ, જિલ્લા પંચાયત આયોજન, તાલુકા આયોજન, એટીવીટી તેમજ ધારાસભ્યોની ગ્રાન્ટ અને રાજ્ય સરકારમાં મંજૂર કરાવી કરવામાં આવી રહ્યા છે। લોકોને રોડ રસ્તાઓની પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો રહ્યા છે। આ તકે લાઠી તાલુકા કોંગ્રેસના પ્રમુખ આંબાભાઈ કાકડિયા, રામજીભાઈ ઇસ્માલિયા, ધામેલ ગ્રામ પંચાયતના સરપંચ માધુભાઈ હજીરા, ધાર ગ્રામ પંચાયતના સરપંચ હસમુખભાઈ તેમજ ઈશ્વરભાઈ પાલડિયા સહિતના સ્થાનિક કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ब्यूरो रिपोर्ट, स्पीड न्यूज 17, हरमेश सत्यनी साथे।